बॉलीवुड वाला तो घणु बधु आपणी परंपरा भूलावानुं काम कर्युं, आपणा मंदिरों आपणी आस्था एना उपर घा कर्या, 70 वर्षनो मे बधु आ लॉकडाउन में आ वांचवानुं जोवानुं मे काम कर्युं साहेब। पण एक कही दऊं तमने, साउथ वाला बधा छे बधा बराबर हाथवे छे बधुं, એટલે મને ગમે છે। હવે એમાં એક ડાયલોગ આવ્યો ને તા તો મને ગુજરાતની ધરતીના આપણા સૌરાષ્ટ્રના બારવટિયાઓ ને સુરવીરો ને રાજસ્થાનના જેટલા જેને જેને જાબા લીધા એ બધાય મિલે આવા, ઓલો જે ડાયલોગ આવ્યો નહીં હટે કા ઝૂકે કા નહીં, પુષ્પા પુષ્પરા મેં ઝૂકે કા નહીં સાલા, આ હા હા તા તો મને દલો છયો ને આલે કરપડો મહારાણો પ્રતાપ ને શિવાજી મહિયાનો બારવટો, ગાંધીજીની પહેલાનો સત્યાગ્રહ કોઈને જો હોય તો કનડાના ડુંગર ઉપર જાજો, ખબર પડે બલિદાન કોને કહેવાય। 84 જુવાનો બેઠા હતા સાહેબ અને એના મુખી અમરા બાપુ મહિયાએ એટલું જ કીધું હતું કે કોઈને હટવાનું નથી, સત્યાગ્રહ કોને કહેવાય, મારી ના કહેતા ભીખા બાપા આ બલિદાનો છે આપણા। અને એને કીધું કે હટતા નહીં, ઈ વાળ મોટી મોટી જટાઓ વાળા હાવજ જેવા જુવાનો હતા, હટાણે કોચમરી પૂળી જેમ લટક ઇન્સેટ મેરી જેમ, દેશ માટે કંઈક કરવું છે, શાક ભાજી લઈ ઘેરે હોય જાય એમ ન થાય, એમ નહીં પણ હાવજ જેવા જુવાનો બેહી ગયા કનડાના ડુંગરમાં છે અને માથા પકડી અંબોડા કુવાડેથી માથા કાપ્યા છે વાંચો કોકદી। એણે એમ કીધું કે સત્યાગ્રહની દુનિયામાં વર્લ્ડમાં વાત આવે તો એમાંય વર્લ્ડ રેકોર્ડ તો આપણો સૌરાષ્ટ્ર વાળાનો જ હોવો જોઈએ ભલા માણસ, આને કહેવાય મે ઝૂકેગા નહીં સાલ, આ તો આંદોલનમાં બેસી જાય, નો ફાવીને છોકરીઓ ચોકમાં બેસી જાય આમ સત્યાગ્રહ કરવો, પોલીસના બે ધોકા પડે છે, આપે કોઈ દી નહીં, અરે નો હાલે આમાં તો નો, આને હું કહેવાય આને ઉભા વાહડા કહેવાય, હવે ક્યાં બેહવું તો જવું જોઈએ, વિવેકમાં આ બધું મળે, આમાં વિવેક હોવો જોઈએ પાછો, પણ એવા અનેક કે કઈ કઈ વાત બાજુ મારે જાવું પણ નહીં હટે કા, મેં ઝૂકે કા નહીં, એટલે મને યાદ આવ્યું, લઈ લો એક પ્રસંગ, સમયનો વાંધો નથી ને આપણે કેજો, એક કલાક થઈ ગઈ છે, થોડીક વાર આપણે બાકી છે, બે કે લેવાય ગયા બધા બેન બાકી છે, હા તો તો મને એમ કે મારો છેલ્લો વારો સાંભળા, હા એટલે આ પ્રસંગ અદ્ભુત છે અને બેઠેલા દરેક અને યુવાનો ખાસ નોંધ લેજો, ભોળોનાથ પણ પ્રસન્ન રહે, માતાજી પણ પ્રસન્ન રહે, રામ દ્વારકાધીશ રામો પીર સ્વામિનારાયણ જે ભગવાનને માનતા હોય, અલ્લાહ હોય ઈશ્વર હોય, અબ્દુલ હમીદનું તમને હું કહેતો હતો ને, એ સૂટી ઉપર ગયેલો, 1965ની વાત છે, સૂટી ઉપર અબ્દુલ હમીદ ગયેલો અને પોતાની પત્ની સાથે કે આનંદ કરવા એમ કે હું આવ્યો છું તો હવે ક્યાંક ફરી આવી, ફરવા ગયો તો અને તાર આવ્યો, ખબર પડી કે યુદ્ધમાં જવાનું છે, પાછા વળ્યા ઘરે આવ્યા, બેગ બાંધતો હતો એમાં રસી તૂટી ગઈ, પત્નીએ કીધું અપશુકન થયું ન જવાય, કાલ જાજો, કે મારા માટે ભારતના સેના અબ્દુલ હમીદ બોલે છે, કહું ભારતના સૈનિક માટે સુકન અપસુકન તો માં ભારતી માટે મરવું એ જ હોય, એમાં બીજું કાંઈ હોય શકે નહીં, સાયકલ લઈને રેલવે સ્ટેશને જતો હતો, સાયકલનો ચેન તૂટી ગયો, છતાંય આવ્યો લડ્યો, મારે કેવું છે એ કે આમ જો યુવાનો આ ભારતનું ધન છે, એ લડ્યો તો ખરો પણ એને કંઈક ચંદ્રક મળે એનો બહુ આમ આમ શોખ હતો, બહુ બહુ જ એમ તો મને કંઈક ચંદ્રક મળે તો મજા આવે, એમાં પાકિસ્તાનની ટેન્કો આવતી હતી હળગતી ટેન્કો હામી અને એમાં આપણા યુવાનોની ટુકડી થોડી હતી, એ વખતે ઓશિંતાનો હુમલો થયો હતો ને એટલે, અને ગદ્દારો હોય તો સાનુમનો ઓશિંતા જ હુમલો કરે, હાવદની સામે સીધું તો જવાય નહીં, આમ તો પાકિસ્તાન ને ભારતને નથી બાંધતા, યુદ્ધ નથી કરવું એનું કારણ વડ વગર ધીંગાણાય ન કરાય, હવે એને ખાલી ટમેટા ને દૂધ બંધ કરી દીધું તો રેડે થઈ ગયા હતા, મૂડી તુને ટમાટર બંધ કરી દઈએ, હા શ્વાસ બંધ થઈ જાય શાંતિ રાખો, હા એ નહીં વડ વગર હોય જ નહીં ને, વડ વગર ધીંગાણા કોઈ દી હોય જ નહીં, તમે જો આપણે અહીંયા ગરીમાં ભેહુંને હાવજ મારી નાખે, ઘણી ભેહુંને મારી નાખે હાવજ, ચોટમાં ભેહું મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, મીડિયામાં ન આવે, ભેહું મરી જાય થોડું મીડિયામાં આવે, પણ 4 વર્ષ પહેલાં સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન આરે ભટકાણી, આખા ભારતના મીડિયામાં એવું બોલો, હિન્દી ચેનલમાં મેં જોયું, દેશ છે એ ગુજરાત કે સુરત કા એરપોર્ટ હૈ, ઉધર સે પ્લેન આ રહા હૈ, ઇધર સે ભેંસ જા રહી હૈ, તકાણભાઈ તમારા મીડિયા વાળા મોદી લાવો હો, બાકી નો અહીંયાથી ઉતારી દઈએ અને પાછો કોક એક એમ નહોતો મારો કહેવાનો અરસ આમ હતો તો પાછું લખી નહીં કે પૂરું ન સંભળાતો હોય લખીને બતાવે, નહીં આમ જ બોલ્યા છે કે દેખીએ ગુજરાત કે સુરત કા એરપોર્ટ હૈ, ઉધર સે પ્લેન આ રહા હૈ, ઇધર સે ભેંસ જા રહી હૈ, દેખીએ એરપોર્ટ મેં ભેંસ કેસે હો સકતી હૈ, મેં કીધું હો સકતી હૈ, સુરત મેં હમારે માલધારી હૈ ક્યું નહીં હો સકતા,
अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालदारी का पाड़ा फाटिन धुआड़े जाता है। काठियावाड़ी हिंदी से वाह। फाटिन धुआड़े जाता है, बाधता बाधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा। એટલે વર્ડ વગર ધીંગાણો ન હોય હું યુવાનોને સાહિત્યકાર તરીકે બીજી ભલામણ કરું, તમે જે સ્ટેટસ બધા મૂકો છો સારી વાત છે, હું ક્યારેક ફરી હું જોતો હોઉં છું, સારી વાત, કોઈ સારી વાત હોય તો મૂકો, સારો દાખલો, સારી ગઝલ, સારી કવિતા, સારું એ જરૂર, પણ અમુક યુવાનોને જે આવ્યા છે ને કોઈથી બીતા નથી, કોઈના બાપથી બીતા નથી, ભૂકા કાઢીને આ તો તમે સમાધાન કર્યું સાહેબ, નકર અમે તો આમ કરી નાખત, માનું કે આના જેવો કોઈ બીકળ નથી, કારણ કે જેટલા જેટલા મેં ઇતિહાસ વાંચ્યા એટલે કહું છું, એમાં કોઈએ નથી કીધું કાલ હું ભૂકા કાઢી નાખી, ખૂબ સહન કર્યું, પછી જે કંઈ કરવાનું હતું એ કર્યું, એટલે એનો હવે બીજું હવે સીધો દાખલો સમજાવું, ન સમજાય તો હાવજને કોઈ દી એન્ટ્રી પાડવી પડે, ઝાડા આડો બેઠો હોય ને જંગલમાં જેવી તેવી જટા દેખાય તો આપણે એમ થઈ જાય બેઠો, અને એન્ટ્રી કોને પાડવી પડે ખબર, હેઢાળીને, બિચારીની મુંડકી આવડી કચ માથું મુંડકી આવડી એને બિચારીને એમ જ ફરવું પડે, બહુ ટેટસ વાયડાના મૂકે એટલે માનવું, બાકી હાવ જા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા, મહારાણા પ્રતાપ હલ્દીના મેદાનમાંથી કોઈ દી સંદેશો નથી દીધો કે અકબર ભાયડો થાય છે, પણ કઈ બાજુ રાણો હશે એ ધ્યાન અકબર રખાવતો હતો કે આજ કઈ બાજુ, આજે કઈ બાજુ છે મને જરાક કહેજો, હું એ પ્રમાણે હું, આ જે મજા છે એટલે એ એવો એક પ્રસંગ અહીંયા જે ઝૂકે ગાયની વાત આવી એટલે મને યાદ આવ્યું, તારીખ 17 નવેમ્બર 1962 અને ચાઇનાએ જ્યારે ભારત ઉપર એટેક કર્યો, હુમલો કર્યો, હા બાપા, અરે વાહ, હા લઈ લો બહુ સરસ બહુ સરસ, ફરમાઈશ ફરમાઈશ બહુ સારી આવી છે, ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે, બે કડી જરૂર લઈ લેશે આ પ્રસંગ લઈને, ફરમાઈશ ઉપર ખબર પડી જાય અને સોરા ઉપર ગામની ખબર પડી જતી, પહેલાં સોરા ઉપર, સોરો કહેવાય એના ઉપર ગામનો ચોરો, હવે સોરા ભાંગી ગયા, હવે ચોરા ઉપર નહીં જોવાનું, હવે બમ્પ ઉપર જોવાનું, ગિરીશભાઈ જેવો મજબૂત બમ્પ એટલું ગામ અજળ, અમુક બમ્પ આપણે ફોર્ચ્યુનર જતી હોય ને તો ખબર ન પડે કટક દઈને થાય છે, ફોર્ચ્યુનર હોય જાય, અમુક કદાચ ફોર્ચ્યુનર હોય ગમે હોય ભભડું દઈને ઉલળે, માનવું ગામ અજળ છે, બમ્પ ઉપર ગામનું નક્કી હવે થાય, કારણ બોલો એવા બમ્પ મૂક્યા હોય, આ વાત કરી લઉં કારણ કે યુવાનો ખાસ આ વાત સાંભળશે ને એને ખબર પડશે કે કયા ભારતમાં હું તમે જીવી છીએ, ઝૂકે ગા નહીં જે વાત આવી, 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓશિંતાનો એટેક કર્યો અને જુદી જુદી ચોક જગ્યાએથી અમુક આપણા શહીદ થઈ ગયા, અમુક જગ્યાએથી આપણી ચોકીઓ હટાવી લેવામાં આવી, એ બધી વાત મોટી છે તમને બધાને ખબર, પણ અરુણાચલ પર્વતમાં નુરા બ્રિજની પાસે જે ટુકડી હતી એને નીચે બોલાવી દેવામાં આવી અને ટુકડી આપણી નીચે હાલતી થઈ ગઈ, કારણ કે ચાઇનાને ઓશિંતાની ટુકડી આવી ગઈ એટલે પછી ત્યાં પહોંચાયું હતું નહીં, અને એણે દગો કરીને હુમલો ઓશિંતાનો કર્યો હતો, આપણા યુવાનો પાસે 1962ની વાત છે, ત્યારે અત્યારે એવા હોય નહીં, એ ટુકડી આપણી નીચે આવતી હતી એમાં 3 યુવાન તરી ગયા, જે ઝૂકેગા નહીં એ તમને કહું છું, 3 યુવાનો છાનામાં ના ઝાડવા આડા હતા જ તરી નીકળી ગયા, અને નીકળી ગયા ને પછી એણે કીધું ઝૂકેગા નહીં સાલા, કેવડી મોટી વાત હશે, આ નાની વાત નથી, હતા ન્યા પાછા ગયા હો, એ વાત કરું છું તમને, હાઢુભાઈના લગ્નમાં લાડવા દાબળવા નહીં, માં ભોમ માટે માથા રેડવા, અને જે અરુણાચલ પર જે જે ત્યાં આજે પણ જે જગ્યા છે ત્યાં હું હમણાં એમનું નામ દઈશ, પહેલાં વાત બાંધું છું એટલે સીધું નામ નથી દેતો, એમના નામની ત્યાં ચોકી આજ છે, એનું મંદિર છે, એની પૂજા થાય છે, એ 3 યુવાનો હતા, જસવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ, એ ટુકડીમાંથી હતા નીકળી ગયા, આપણી ટુકડીએ માન્યું ભગોડા ભાગી ગયા, અને ઉપર જાહેરાત કંટ્રોલ રૂમમાં કરવામાં આવી, 3 આપણા સિપાહીઓ જે છે રાઇફલમેન એ ભાગી ગયા છે, બિન ભાગી ગયા, પણ આ હતા ત્યાં પાછા ગયા અને ચાઇનાની સામે ધણધણાટી બોલાવી, અંધારું થવા માંડ્યું હતું અને ધણધણાટી ગોળીઓની બોલી, ત્રિલોક નેગી ને ગોપાલ ગોસાઈ તરત શહીદ થઈ ગયા, અને એકલો બેસો જસવંતસિંહ રાવત, સાહેબ આનાથી મોટા આપણા ભગવાન ક્યાં હોય શકે, શું ખુમારી શું ભાર, અને એ પેલો ભરતી થવા ગયો તો એ કિસ્સમાં કાઢી નાખવામાં આવ્યો તો પાછો એ તમને કહું,
બીજી વાર વળી માન માન કરી નોકરીમાં આવ્યો એટલે આમાં ગજા કઈ શરીરના જોઈએ એવું નથી હે ઈ તો જે હાવજા ડાણસી હાકજા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા ઈ એકલો જસવંતસિંહ રાવત બમ જે આપણે ખાઈ કરેલી હોય બંકરોની ખાઈ એ હામી ચાઇનાની ટુકડી બહુ મોટી આવી ગઈ એકલો એ પોતાની પાસે હિહુડી હતી વગાડે હપુડી હિહુડી એ હળુ કરીને વગાડે એટલે એ બાજુ અત્યારે મારે ધાર 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 જેટલા મારે એટલે મારી ખાલમાં વાકો વાકો હળી મેલે એક ખેતરવા જઈ ત્યાં હળુડી વગાડે આ કોઈ કાલ્પનિક કથા નથી વર્ષો પહેલાની કોઈ કથા નથી બધું સ્થળથી સાથે તમને જાણવા વાંચવા જોવા બધું મળી જશે અને બંદૂકની ધણ ધણાથી બોલાવતો જાય મારતો જાય મિત્રો એક દી એક રાત બીજો દી બીજી રાત ત્રીજો દી કોઈને વિચાર થાય કે આવું બને બન્યું છે એકલો જસવંતસિંહ રાવત ઈ અરુણાચલમાં કોક દીક જાવતો જોજો હવે તો જસવંત ગઢ આખો કહેવાય છે ત્યાં ઈ એકલો ઉભો તો 300 સૈનાઓને ટીપી નાખ્યા ભલા માણસ ફૂંકી દીધા સૈનાના સૈનિકો 300 ને એકલાએ એના ઉપર ફિલ્મ આવ્યું 2018માં કેમ કોક જોઈ લેજો 72 વર્ષ એમ કરીને કંઈક ફિલ્મ આવ્યું છે એના ઉપર પણ શું સાહેબ તમે વિચાર 300 ને માર્યા એમાં શેલા નુરા અને શેલા નામની બે દીકરીઓ હિમાલયની એ દીકરીઓ એને મદદ કરી હથિયારો દોડી દોડી બમગોળો બોલો જેને મારી નાખે એને હથિયાર દોડીને એ લઈ આવે આપણી કોઈ ચોકી હોય તો ત્યાંથી લઈ આવે તો 72 કલાક સુધી એકલો લડ્યો હતો આને કહેવાય ઝૂકે કા નહીં સાલા શું વાત હા હા આ તમે વિચારતો ખરો મને આ બધી કસાઓ આમ એ એક ડાયલોગ ઉપર આપણે કાયમ પ્રોગ્રામ થાય એટલું છે ભાઈ અને મંડો ધણ ધણાથી બોલાવા આમ જઈને હપુડી વગાડે ઓલી શેલા અને નુરા બે દીકરીઓ 72 કલાક પછી એનો બાપ દીકરીને ગોતતો ગોતતો આવ્યો મારી દીકરી ક્યાં ગઈ એટલે એને એક દીકરીએ ખબર તો આપી દીધી હતી કે અમે આ જુવાનને મદદ કરી છે એને સાઈનાને એમ કે કેટલી ટુકડી છે 300 ને મારી નાખ્યા હકીકત વાત છે ઓથેન્ટિક વાત કરું છું તમને એકલાએ 300 ને એટલે હિંમત હોય તો શું થાય ઘણા જે હરેરી જાય થોડીક વાતમાં ભણવામાં નપાસ થાય માલે મળી જાઉં તું આવ્યો ન તો હારું હતું આ દુનિયામાં જરા કંઈક થાય તો માલે મળી જાઉં તારો રસ્તો જ હોય ને તને ક્યાં બીજું તારાથી કંઈ થાય એમ છે હા પણ એના બાપને પકડ્યો એ દીકરીઓના બાપને સાઈનાના સૈનિકો ઓલી બાજુથી ટુકડી ફૂકી ગઈ અને એને કીધું કે તારી બે દીકરી એને વાવડ તો મળી ગયા બે છોકરીઓ તારી છે એ પણ એની આરે છે પણ તારી દીકરીઓ આરે અમે શું કરશું એની તું કલ્પના ન કરી શકે એવું કરશું એના કરતાં કહી દે કેટલા છે એ ટુકડી કેટલી ઇન્ડિયન આર્મીની છે ત્યાં એ ખાલી કે મને ઓલાના જે કાંઈ હથિયાર રાખ્યું જે કાંઈ કરું એ માની ગયો એક જ જણો છે મારી બે દીકરીઓ છે એ એને હથિયાર પુગાડે છે બીજું કોઈ છે જ નહીં શું વાત કરે છે એને માયનામ નહોતું આવતું સાઈનાને અને પછી આ બાજુથી ચારે બાજુ ઘેર્યો કારણ કે ઓલી પહેલાં તેને એમ કે આની આ કેટલો દોડ્યો હશે ખાધા પીધા વગર કોક દી એકલા ઘેરે બેઠા હો કે હું તમે જે આઝાદ ભારતમાં મોજું કરીએ છીએ આજે આપણે જરાક મજા ન આવે ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય એ કેટલો લડ્યો હોય છે એ જસવંતસિંહ રાવત અને પછી પાછળથી ચારે બાજુથી ઘેરી નાખ્યા શહીદ થઈ ગયો પકડ્યો છેલ્લા નુરા પણ શહીદ થઈ ગયું દીકરીઓ એને પકડી એનું માથું કાપ્યું સાયના વાળાએ અને એનો સેનાનાયક હતો એ માથું હારે લઈ ગયા અને પછી ચાઇનામાં પાકિસ્તાને નહીં એને આપણે તો કેટલું આગું પડે સાહેબ ભાષા ને બધું એ ચાઇનામાં એના સેનાનો જે વડા હતો એમણે આ નજરે જોયેલું આનું આ 300 એના સૈનિકોને માર્યા એણે પંચ ધાતુનું વધારે કાંસાવાળું જેવું જસવંતસિંહ રાવતનું મસ્તક હતું એને માપી અને માથું બનાવ્યું એનું ટેચ્યુ જેવું માથું બનાવ્યું અને એ પછી આપણી સેનાને મોકલ્યું આપણી સેનાના એ વખતના એ બાજુના મોટા અધિકારીને મોકલી અને કીધું કે આ તમારો સૈનિક જસવંતસિંહ રાવત 72 કલાક સુધી એકલો લડી અને અમારા 300 સૈનિકોને મારી નાખ્યા અને માન સન્માનથી એનું મસ્તક અમે આ પંચધાતુનું બનાવી તમને મોકલી છે આજ પણ ત્યાં જાવ તો અરુણાચલ પર્વતમાં છે આ છે કોક દી આને કહેવાય નહીં હટેગા નહીં ઝૂકેગા